પાટણ જિલ્લાના રાધનપુર પાલિકાના સત્તાધીશોના ભ્રષ્ટાચારની તપાસ થવા રજૂઆત કરવામાં આવી। સભ્યોના વિરોધ વચ્ચે ઘન કચરાની કામગીરીના એજન્સીને 98 લાખ ચૂકવાયા। પાટણ જિલ્લાના કોંગ્રેસ શાસિત રાધનપુર નગરપાલિકા છેલ્લા કેટલાય સમયથી ભ્રષ્ટાચારના મુદ્દે વિવાદોમાં ઘેરાઈ છે। પાલિકાના સત્તાધીશો અને ચીફ ઓફિસરે ભેગા મળી સરકારી નાણાંનો દુરુપયોગ કરી મોટા પાયે ગેરરીતિ આચરી હોવાના આક્ષેપો સાથે ભાજપ દ્વારા તપાસ થવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાધનપુર નગરપાલિકા દ્વારા ઘન કચરાનું ટેન્ડર એજન્સીને સીધેસીધો લાભ થાય તે હેતુથી બનાવવામાં આવ્યું હતું। નાગેશ કોર્પોરેશન નામની એજન્સી દ્વારા ઘન કચરાની કામગીરી માત્ર કાગળ ઉપર કરવામાં આવી હતી અને એજન્સીએ મૂકેલ બિલ નગરપાલિકાની સામાન્ય સભા દ્વારા નામંજૂર કરવા છતાં ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન કોડિયાતર द्वारा ₹20 लाख चूकवવામાં આવ્યા હતા। ત્યારબાદ આ એજન્સીને ₹78 લાખ તત્કાલીન ચીફ ઓફિસર જિગ્નેશ બારોટ દ્વારા મનસ્વી નિર્ણય લઈને ચૂકવી દેવામાં આવ્યા છે। આ એજન્સીના બિલ બાબતે ગત સામાન્ય સભામાં પાલિકાના તમામ સદસ્યોએ વિરોધ નોંધાવ્યો હતો, છતાં પાલિકાના પ્રમુખ માયા સદા તેમજ ચીફ ઓફિસર દ્વારા પોતાની રીતે મનસ્વી નિર્ણય કરી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવેલ છે, જે બાબતે તપાસ કમિટીની નવી જેમાં પાલિકાની કારોબારી સમિતિના સભ્યોને પંચ તરીકે સાક્ષીમાં રાખવા રજૂઆત કરવામાં આવી હતી। જ્યારે નગરપાલિકાના ચાલતા તમામ કામોમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવેલી છે, જે બાબતે તપાસ થવા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। 10 લાખ કામના 98 લાખ ચૂકવાયા। રાધનપુરમાં ઘન કચરાની કામગીરીમાં માત્ર 10 લાખનો ખર્ચો હતો, પરંતુ આ કામગીરીના નગરપાલિકાના શાસકોએ ભેગા મળીને 98 લાખ ચૂકવી દીધા છે। કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં લોકોના કામ માટે 500થી માંડીને 5 લાખ સુધીની કટકી કરવામાં આવે છે। કોંગ્રેસના સદસ્યો ભાગ બટાઈ માટે વારંવાર ઝઘડતા હોય છે। પાલિકામાં ભ્રષ્ટાચાર બાબતે યોગ્ય તપાસ થાય તેવી માંગ હોવાનો વિરોધ પક્ષના નેતા પ્રકાશભાઈ દક્ષિણી દ્વારા જણાવવામાં આવ્યું હતું। રાધનપુર નગરપાલિકામાં જ્યારથી કોંગ્રેસની બોડી બેઠી છે ત્યારથી એ લોકો વેપાર માંડ્યો છે। નગરપાલિકાનો ટાઈમ સવારના 11થી 5નો છે। નગર કોર્પોરેટરો સવારે 10 વાગે આવી જાય છે, સાંજે 6 વાગ્યા સુધી બેઠા હોય છે અને ₹500થી માંડીને 5 લાખ સુધીની કટકીઓ જ્યાં જેને મોકો મળે તમામ સભ્યો કોંગ્રેસના મિત્રો આ ધંધો કરે છે। અને છેલ્લે એવું પણ જાણવા મળ્યું કે જે 10 લાખનું કામ હતું એનું 98 લાખનું બિલ બનાવ્યું ₹20 લાખ ચૂકવી દીધા। રાધનપુર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ સામાન્ય સભામાં જોરદાર વિરોધ કર્યો, વાધાજી આપી। આપ સૌ ભાઈ મીડિયા પણ તારે હાજર હતું, તમે પણ બીટ લીધેલી। ત્યારબાદ 78 લાખનું બીજું બિલ હમણાં બોડી દ્વારા ચૂકવી દેવામાં આવ્યું છે। મિત્રો, તમને હું કહું, રાધનપુર કોંગ્રેસની બોડીના સભ્યો અવારનવાર ઝઘડતા હોય છે, તેનું કારણ ભાગ પાડવા માટેનો હોય છે। એટલો બધો ભ્રષ્ટાચાર પરડે કરતા હોય છે, પછી ભેગા થઈને અઠવાડિયે ભાગ પાડવા માટે એ લોકો ઝઘડતા હોય છે। એટલે આની અંદર ચીફ ઓફિસર આવતા હોય, બાંધકામ સુપરવાઇઝર આવતા હોય, પાણી પુરવઠા સુપરવાઇઝર આવતા હોય કે બોડીના કોઈ પણ સભ્યો આવતા હોય કે પ્રમુખ આવતા હોય, એમના ઉપર ફોજદારી કાર્યવાહી થવી જોઈએ, એમના ઉપર એક્શન લેવડાવવા જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। અમે પણ અમારી રીતે ભારતીય જનતા પાર્ટીની અમારી સરકાર છે, ઉપર પણ અમે રજૂઆત કરવાના છીએ અને જ્યાં જે થતું હોય તે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એવી અમારી માંગ છે। નગરપાલિકામાં ઘન કચરાના નિકાલ માટે બહુ મોટો ભ્રષ્ટાચાર કોંગ્રેસની બોડી અને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આચરવામાં આવેલો છે। સામાન્ય સભામાં પણ આનો અમે લેખિતમાં વાંધો ઉઠાવ્યો હતો, એમાં કોંગ્રેસના સભ્યોએ પણ વાંધો ઉઠાવ્યો હતો। અગાઉ 20 લાખનું બિલ ચૂકવી દીધેલું છે અને હમણાં ફરીથી સામાન્ય સભામાં કોંગ્રેસના અને ભાજપના મળીને કુલ 25 સભ્યોએ વાંધો ઉઠાવવા છતાં પણ 78 લાખનું બહુ મોટી રકમનું બિલ એક પાછળથી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા ચૂકવી દેવામાં આવેલું છે। તો જે આ ટોટલ ખર્ચો અંદાજે 7-8 લાખનો હતો, પરંતુ 98 લાખ રૂપિયા જેટલું મોટું બિલ એ પ્રજાના પૈસાનું આવી રીતે ચૂકવી દેવામાં આવી છે। તો આ અંગે યોગ્ય તપાસ થાય અને આના માટે જે કોઈ દોષિત હોય, ચીફ ઓફિસર કે પ્રમુખ કે કોઈપણ સભ્ય, તો એની યોગ્ય તપાસ થઈ એની સામે જે કંઈ ફોજદારી કાર્યવાહી કરવા જેવી હોય તે થાય, એવી અમારી બધા સભ્યોની, ભારતીય જનતા પાર્ટીના સભ્યોની અને સંગઠનના સૌ સભ્યોની માગણી છે।